नमस्कार दर्शक मित्रों, अब तक हेल्थ वेल्थ स्वस्थ रहो मस्त रहो में आपनु स्वागत छे। मित्रों, अगाउना एपिसोड में आपणे आयुर्वेदनी वैज्ञानिकता में त्रिदो सिद्धांतों विषे बात करी। खास तो एज विषय पर आजे वधु चर्चा करवा माटे आपणी साथे डॉक्टर रवि ठेशिया अने डॉक्टर प्रिया कोटराणी छे, आपणे तेमनी साथे वात करीशुं। आप बनेनुं खूब खूब स्वागत छे अमारा कार्यक्रम में। खास तो पहलो प्रश्न मारो आपने छे के त्रिदोषना सिद्धांतों विषे अगाउना एपिसोड में पण आपणे वात करी, त्यारे आ त्रणे सिद्धांतों त्रणे जे दोष छे एने समान कई रीते राखी शकाय? बस आ स्वस्थनी व्याख्या तमे आपणे आगळ समझ्या हता, एनी अंदर तमे जोयुं हतुं के सौथी पहेला शरूआत थाय छे सम दोषथी, बराबर। आ त्रणे दोषोनी स्थिति दरेक व्यक्તિની અંદર હોય છે, પણ જે એની અંદર વધઘટ થતી હોય છે એના લીધે જ રોગો ઉત્પન્ન થતા હોય છે। તો એ ત્રણેયને સમ રાખવા માટે કેટલાક જે છે એ બેઝિક જે છે એના પ્રિન્સિપલ્સ છે, જેમાં સૌથી પહેલાં જે છે એ ડેઇલી રૂટીન છે, બરાબર। તમારું ડેઇલી રૂટીન જો તમે વ્યવસ્થિત રીતે ફોલો કરશો, અને દરેક વ્યક્તિનું અલગ હોઈ શકે છે, કેમ કે દરેક વ્યક્તિનો આજકાલ વ્યવસાય અલગ અલગ પ્રકારનો છે। કેટલીક જગ્યાએ જે છે એ માનસિક કાર્ય વધારે છે, તો કેટલીક જગ્યાએ શારીરિક કાર્ય વધારે છે, કેટલીક જગ્યાએ જે છે ઊભા રહેવાનું વધારે છે, તો કેટલીક જગ્યાએ બેસવાનું વધારે છે, બરાબર। તો આ રીતે અલગ અલગ તમારા વ્યવસાય અનુસાર તમારું જે ડેઇલી રૂટીન જે છે એ બનાવી, એ તમારા વૈદ્ય પાસેથી તમે એની સલાહ લઈ અને એને ફોલો કરી અને તમે તમારા ત્રણેય દોષોને સમ રાખી અને સ્વાસ્થ્ય જાળવી શકો છો। બીજી વસ્તુ જે છે એ ઋતુચર્યા, કે બે ઋતુ વચ્ચેનો, જનરલી તમે જોજો એલર્જીના પેશન્ટ હોય ને, એ લોકોને જ્યારે બે સિઝન ચેન્જ થતી હોય ને ત્યારે મેક્સિમમ તકલીફ પડતી હોય છે। તો આ જે છે ને એ સમયગાળો એવો છે કે આપણે એક પ્રકારના વાતાવરણમાંથી બીજા પ્રકારના વાતાવરણની અંદર એન્ટર થતા હોઈએ છીએ। તો એ વખતનું જે છે એ તમે જો તમારું ડેઇલી રૂટીન સેમ ટુ સેમ કન્ટિન્યુ રાખો, તો તમારા દોષોની અંદર જે છે એ વધઘટ થઈ શકે છે અને રોગો થઈ શકે છે। તો એ વખતે જે ડેઇલી રૂટીન જે છે તમારા વ્યક્તિગત વ્યવસાય અનુસાર, તમારી પ્રકૃતિ અનુસાર બદલવું પડતું હોય છે, તો એ બદલીને। અને ત્રીજી અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે એ અગ્નિને સમ રાખીને, જેનો અગ્નિ સમાન રહે છે એના જ દોષો સમાન રહે છે। એટલે આ રીતે આપણે ત્રણેય દોષોને જે સમ રાખી અને સ્વાસ્થ્ય જાળવી શકતા હોઈએ છીએ। ખાસ તો રવિ સર, મેડમે જે અગ્નિની વાત કરી, તો ખરેખર અગ્નિ શું છે? હવે અગ્નિ છે એ અગ્નિનો સિદ્ધાંત, તો કે આયુર્વેદમાં અગ્નિનો સિદ્ધાંત આપેલો છે। સિદ્ધાંત એટલે આપણે પહેલાં પણ વાત કરી હતી કે એક ફિલ્ડમાં જે લાગુ પડતું હોય એવું જ છે, એ જ સિદ્ધાંત છે, એનો ઉપયોગ તમે બીજા ફિલ્ડમાં કરી શકો છો। તો અગ્નિ છે એ શું છે? આપણે સ્થૂલ અગ્નિ જોઈએ તો આપણે જે હોમ હવનમાં જે પણ કરતા હોઈએ છીએ એ અગ્નિ છે। તો હવે આપણા શરીરની અંદર આખું શરીર જેનાથી ટકી રહેલું છે એ અગ્નિ છે, એવી જ રીતના શરીરની બહારનો ભાગ એટલે કે આખું વિશ્વ છે એક એનાથી ટકેલેલું છે એ પણ અગ્નિ છે। એક ઉદાહરણ જોઈએ કે આપણને ગુરુત્વાકર્ષણનો નિયમ ખ્યાલ હશે કે આપણા બધા આખા પૃથ્વીનું સેન્ટર શું છે, મધ્ય બિંદુ ગુરુત્વાકર્ષણનો નિયમ છે, એટલે એવો એક પોઈન્ટ છે કે જ્યાંનાથી બધા એની સાથે કનેક્ટ છે। તો એવી જ રીતના આયુર્વેદ અનુસાર આખું જે વિશ્વ છે અથવા તો આપણું શરીર છે એ અગ્નિથી કનેક્ટ છે। તો આ અગ્નિ છે એના ટાઈપ્સ કેટલા છે? તો અગ્નિ છે એ ચાર પ્રકારનો કીધેલો છે, ઋગ્વેદ છે, યજુર્વેદ છે, આયુર્વેદ છે, એમાં બધા સૂક્ત છે અથવા તો ઋચાઓ છે એની શરૂઆત ક્યાંથી થઈ છે? અગ્નિને પ્રાર્થના કરીને। તો પેલો અગ્નિ છે સ્થૂલાગ્નિ, તો સ્થૂલાગ્નિ એટલે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર કરે એ અગ્નિ છે સ્થૂલાગ્નિ। પછી એવી જ રીતના વડવાના અગ્નિ છે, કે સમુદ્રની અંદર જે ટકેલું છે, સમુદ્ર કોને લીધે ટકેલો છે એ વડવાના અગ્નિ કીધેલ છે। પછી આખું વિશ્વ છે એટલે કે બહારનું જે વાતાવરણ છે એ કોના લીધે ટકેલ છે? તો વૈશ્વાનર અગ્નિ છે। એટલે જ આપણે જ્યારે જમતા હોઈએ છીએ ત્યારે આપણે યાદ હોય તો શ્લોક બોલીએ છીએ કે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમ આશ્રિતમ પ્રાણાપાન સમાયુક્તમ પચામિનું ચતુર્વિધમ, જે બહારનું આપણું અન્ન છે એ વૈશ્વાનરને પ્રાર્થના કરી અને આપણા શરીરની અંદર અગ્નિને પ્રાર્થના કરી અને પચાવીએ, બરોબર, એના માટે આપણે પ્રાર્થના કરતા હોઈએ છીએ। અને આપણા શરીરનો અગ્નિ કયો છે? તો એ છે કાયાગ્નિ। હવે કાયાગ્નિ વિશે આપણને પ્રિયા મેડમ છે એ ડિટેલમાં સમજાવશે। સાહેબે જેમ કીધું કે બહાર પણ અગ્નિ છે અને અંદર પણ અગ્નિ છે, હવે આ કાયાગ્નિ જે શબ્દ છે એ બે શબ્દથી બનેલું છે, એક ક અને એક અય, કાય, બરાબર। એટલે ક એટલે અગ્નિ અને અય કે જેની ફરતે બધું છે,
શરીરની અંદર દોષો છે, ધાતુઓ છે, એ આપણે જોયા શરીરમાંથી મળ બહાર નીકળે છે. પણ આ બધાની જે સેન્ટર છે કે જે આ બધી પ્રોસેસને જે છે જાળવી રાખે જે છે એ અગ્નિ છે. અગ્નિ વિશે ઘણી વખત એવું માનવામાં આવે છે કે જે પાચક સ્ત્રાવો આપણા શરીરની અંદર સ્ત્રવે છે અથવા તો આપણો જે પિત્ત જે છે એ જ અગ્નિ છે. અગ્નિ વિશે ઘણી વખત એવું પણ માનવામાં આવે છે કે એનું કામ જે છે એ ખાલી ખોરાકનું પાચન છે, પણ એવું નથી. અગ્નિ જે છે એ એને જાણવાની એક જે રીત જે છે એ છે કે ખોરાકનું બરાબર પાચન થયું કે નહીં. જો એ બરાબર પાચન થાય છે એના સમયમાં એ પચી જવું જોઈએ, એટલા સમયમાં એ પચી જાય છે, પચતી વખતે કોઈ તકલીફ નથી કરાવતું, આ બધા જે પ્રશ્નો જે છે એના જવાબ ઉપરથી આપણે અગ્નિની સ્થિતિ જાણી શકીએ. પણ અગ્નિનો જે શરીરમાં જે રોલ જે છે ને એ આનાથી પણ મોટો છે. આંખની અંદર જે આપણું તેજ છે, શરીરની જે પ્રભા છે, શરીરનો જે પ્રાકૃત વર્ણ છે, બરાબર, આ શરીરનો જે પ્રાકૃત બળ છે, આ બધું જ જાણવું જાળવવાની જે જવાબદારી જે છે એ અગ્નિ ઉપર છે. ઇન શોર્ટ આપણે કેવું છે કેવું હોય તો આપણે જે બહારથી ઉર્જા લઈએ છીએ, શ્વાસ રૂપે લઈએ કે આહાર રૂપે લઈએ, એને શરીરની ઉર્જામાં ટ્રાન્સફોર્મેશન કરાવી અને શરીરની સ્થિતિ જાળવી રાખવાનું જે કાર્ય જે છે ને એ અગ્નિનું છે. એટલે એ જે કામ જે કરે છે એ અગ્નિ છે. ખાસ તો અગ્નિ વિશે આપે માહિતી આપી ત્યારે મને હવે અત્યારના એક બીજો પ્રશ્ન ઉદ્ભવે છે કે સામાન્ય રીતે આયુર્વેદમાં જે રોગો થતા હોય એનું મૂળ પેટને માનવામાં આવે છે, ત્યારે આ કેટલા અંશે સત્ય છે? બિલકુલ, એવું ઘણી જગ્યાએ સાંભળ્યું હશે તમે કે ઘણા જૂના આપણા જે વડીલો હોય એવું કહેતા હોય કે દરેક રોગનું મૂળ એ પેટ છે, બરાબર, અને એટલે જ દરેક રોગમાં એ લોકો જે છે એ પેટ સાફ કરવાની ફાકી લેવાનું જોર પણ રાખતા હોય છે. તો આમ જોવા જઈએ તો લોકભાષા પ્રમાણે જે કહેવામાં આવે છે કે દરેક રોગોનું મૂળ પેટ છે એ સાચું છે. કેમ કે પણ અહીંયા જે પેટ જે છે એ સ્થૂળ આપણે જે પેટથી નથી લેવાનું. દરેક રોગનું મૂળ પેટ એટલે દરેક રોગનું મૂળ જે છે એ અગ્નિ છે. જેવી રીતે કે મેં તમને આગળ સમજાવ્યું કે આપણે દોષોને જો સમસ્થિતિમાં રાખવા હોય તો અગ્નિને જે છે એ સમસ્થિતિમાં રાખવી પડે. બરાબર, અગ્નિ જે છે મેં તમને આગળ એવી રીતે એ પણ કીધું કે અગ્નિ જે છે એ ખાલી ખોરાકના પાચનનું કામ નથી કરતી, એ ખોરાકને આપણી ધાતુઓની અંદર એબ્સોર્પ્શન જે પ્રોસેસ જે છે ને કે ધાતુ સામીકરણ કરવામાં પણ અગ્નિનો રોલ છે. ખોરાક બરાબર પચી ગયો પણ એ ખોરાકમાંથી જે ન્યુટ્રિશન જે છે એ બોડીની અંદર એબ્સોર્બ થવા જોઈએ, એ પ્રોપર ન થાય એ પણ અગ્નિ વૈષમ્યના કારણે નથી થતા હોતા. એટલે ને એ અગ્નિનું સ્થાન જે છે ને એ અત્યારે જે ગ્રહણી એટલે કે નાનું આંતરડું તરીકે ઓળખતા હોય છે, બધાને નાનું આંતરડું એ શબ્દ જાણમાં જ હશે, તો એનો જે પ્રથમ ભાગ જે છે એનું મેઇન મૂળ સ્થાન ત્યાં છે. આમે આખા શરીરમાં છે પણ એનું મૂળ સ્થાન ત્યાં છે. એટલે જે આ જે લોકવાયકા ફેલાયેલી છે ને કે દરેક રોગનું મૂળ પેટ છે એ ત્યાંથી ફેલાયેલી છે, બરાબર, પણ અત્યારે એનો મતલબ જે છે એ ઘણા લોકોને ખબર નથી હોતી. એટલે દરેક રોગોનું મૂળ જે છે એ અગ્નિ છે, અને એ અગ્નિને આપણે સ્થૂળ રૂપે કેવું હોય તો એવું કહી શકાય, હા, કે દરેક રોગોનું મૂળ જે છે એ પેટ છે. બરાબર. વ્યંધત્વ માટેની વિશ્વસ્તરીય કક્ષાની સારવાર આપતું સૌરાષ્ટ્રનું એકમાત્ર વિશ્વસનીય નામ એટલે વિંગ્સ આઈવીએફ સ્પેશિયાલિટી હોસ્પિટલ. એક્સક્લુઝિવ ઇન્ફર્ટિલિટી માટેનું વિશાળ યુનિટ કે જ્યાં આપની માનસિક, આર્થિક તેમજ સારવાર લક્ષી સંપૂર્ણ કાળજી લેવાય છે. આકર્ષક હોસ્પિટલનો માહોલ, વિશાળ વેઇટિંગ એરિયા, સંપૂર્ણ વૈજ્ઞાનિક રીતે કાઉન્સેલિંગ કરતા સ્ટાફ, અતિ આધુનિક તથા અતિ વિશાળ આઈવીએફ લેબ એ વિંગ્સ હોસ્પિટલની ખાસિયત છે. અહીં અતિ નમ્ર, વિવેકી અને સભ્ય સ્ટાફ આપને આવકારશે. આપ અહીં પોતિકો અનુભવ કરશો, આપની લાગણીઓને અહીં વાચા મળશે, મહત્તમ પરિણામ સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે, આપના નિસંતાનપણાનો ઉકેલ આપના દ્વારે. આપ ચોક્કસ કહેશો કે વિંગ્સ છે તો વિશ્વાસ છે. વિંગ્સ આઈવીએફ સ્પેશિયાલિટી હોસ્પિટલ, નાણાવટી ચોક, રાજકોટ.
ડોક્ટર રવિ, અત્યારના ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે બે વ્યક્તિ એક જ ખોરાક જ્યારે લેતા હોય છે ત્યારે બંને પર અલગ અલગ અસરો થતી હોય છે, અને એના કારણે એકને રોગ થાય છે ત્યારે બીજાને રોગ નથી થતો, એના કારણો શું હોઈ શકે? તો આપણે જોઈએ છીએ કે ઘણી વખત કેવું હોય છે કે કોઈ બે વ્યક્તિ હોય છે, એક જ વ્યક્તિ જે શિયાળાની ઋતુ છે એમાં આઈસ્ક્રીમ ખાતા હોય તો એમને શરદી થઈ શકે છે અને એકને થતી નથી. તો આનું કારણ શું હોય છે એ આપણે ઘણી વખતે મગજમાં ક્વેશ્ચન આવતો હોય છે કે આનું કારણ શું છે. તો આયુર્વેદ અનુસાર અગ્નિ છે એમના ટાઈપ્સ આપેલા છે, એટલે જે જે વ્યક્તિ હોય છે એમની પ્રકૃતિ અનુસાર અગ્નિના ટાઈપ્સ છે, જે ચાર ટાઈપ્સ છે. જેમ કે વિષમ અગ્નિ, વિષમ શબ્દ ઉપરથી જ ખ્યાલ આવે છે કે અલગ અલગ થવું, એટલે વિષમ અગ્નિ જેમને હોય છે એવા વ્યક્તિની અંદર કેવું હોય છે કે ભૂખ ક્યારેક લાગે, ક્યારેક ના લાગે, ક્યારેક વધારે પડતી લાગે છે અને ક્યારેક મંદ થઈ જાય છે. પછી બીજો ટાઈપ છે તીક્ષ્ણ અગ્નિ, તો કે એમને આ વ્યક્તિની અંદર કેવું હોય છે કે ભૂખ છે એ બહુ વધારે પડતી લાગે છે, તો એમે તે ગમે તેવું વસ્તુ ખાઈએ, એટલે કે કોઈ પણ વસ્તુ ખાઈએ છે એનું પાચન સરળતાથી થઈ જાય છે. પછી એવી જ રીતના ત્રીજો એક ટાઈપ છે મંદાગ્નિ, તો મંદાગ્નિમાં અગ્નિ કેવો હોય છે, મંદ હોય છે, એટલે એમને ભૂખ ઓછી લાગતી હોય છે, એટલે તે કોઈ પણ લઘુ ખોરાક ખાય તો પણ એમને ભૂખ લાગવાની શક્યતા, અથવા તો એમને 5-6 કલાક છે એટલો ટાઈમ્સ જોઈએ છે ભૂખ લાગવા માટે. અને જ્યારે એવું જ વિષમ અગ્નિની અંદર કેવું હોય છે કે તમને 2-2-3-3 કલાકે પણ ભૂખ લાગી શકવાની શક્યતા વધારે છે. અને ચોથો ટાઈપ છે સમાગ્નિ. આ ત્રણેય ટાઈપ્સ હતા એ કેવા છે, વિકૃત, એટલે કે અલગ અલગ છે. વિષમ અગ્નિ છે, તીક્ષ્ણ અગ્નિ છે અને મંદાગ્નિ છે, અને એની જગ્યાએ છે સમ અગ્નિ, એટલે સમ્યક અગ્નિ, એટલે આપણને જ્યારે ભૂખ લાગે ત્યારે જે પણ ખોરાક આપીએ એમનું પાચન બરોબર થઈ જવું. હવે આ જે ચારે ચાર અગ્નિ છે એ દરેક વ્યક્તિના પ્રકૃતિની અંદર વણાયેલા હોય છે, અથવા એની અંદર એવી રીતના જોવા મળે છે કે એમને કોઈ રોગ ઉત્પન્ન કરતા નથી. જેમ કે વિષમ અગ્નિવાળો પર્સન છે, એ વ્યક્તિ છે એ વધારે પડતું ખાઈ લે અથવા તો જમી લે તો તેમને કંઈ તકલીફ થવાની શક્યતાઓ ઓછી હોય છે. અને મંદાગ્નિવાળો છે એ જો ઓછું ખાય તો પણ એમને કંઈ તકલીફ થતી નથી, એ શું છે એમની પ્રકૃતિ છે. હવે એમને ઓળંગી અને તમે જો અગ્નિની વિરુદ્ધ અથવા તો અગ્નિની ઓળંગી અને ખોરાકનું ગ્રહણ કરીએ અથવા તો એવો વિહાર કરીએ તો તેમને રોગો થવાની શક્યતા વધારે છે. તો આવી જ રીતના કોઈ પણ સમયે કોઈ પણ એક વ્યક્તિ છે એ અલગ આહારનું ગ્રહણ એક જ આહારનું ગ્રહણ કરે છે તો તેમને રોગ એક વ્યક્તિને થતો હોય છે જ્યારે બીજી વ્યક્તિને થતો નથી. આમાં છે ને જે વિષમાગ્નિની સાહેબે વાત કરી ને, તમે જોજો ઘણી વખત એવી વ્યક્તિઓ ફરિયાદ કરતી હોય છે કે આમ તો હું ફણગાવેલા મગ ખાઉં તો મને કાંઈ નથી થતું, પણ ક્યારેક ક્યારેક અચાનકથી પેટમાં દુખી જાય છે, અથવા તો આમ ક્યારેક પાણીપુરી ખાવાથી કશું ના થાય અને ક્યારેક પાણીપુરી ખાઈને તરત ફૂડ પોઈઝનિંગ થતું હોય છે. તો આ જે છે એ પર્ટિક્યુલર વિષમાગ્નિ છે કે કેટલીક વખત ખોરાકનું જે છે સમ્યક રીતે પાચન થઈ જાય અને કેટલીક વખત ન થાય, એટલે આ વસ્તુ જે છે ક્લિનિકલી ઘણી વખત પેશન્ટ જે છે ફરિયાદ કરતા હોય છે કે આવું કેમ થાય છે. તો એનું કારણ જે છે એ તમારું અગ્નિ જે છે એ વિષમ છે એના લીધે થઈ શકે છે. અને એટલે જ જો બે વ્યક્તિએ એક જ સરખો આહાર ગ્રહણ કર્યો છે, જો એમાંથી એકનો અગ્નિ જે છે એ સમ છે અને બીજાનો અગ્નિ વિષમ છે, તો એવું બની શકે છે કે એકને ફૂડ પોઈઝનિંગ થાય ને એકને ન પણ થાય. બરાબર. આ ઉપરાંત ઘણી વખત એવું થાય કે ઋતુ પ્રમાણે અગ્નિ બદલાય છે, તો ખરેખર એ આખી પ્રક્રિયા શું છે? ઋતુ પ્રમાણે જે છે એ શરીરની અંદર જે છે દોષોમાં પણ ફેરફાર થતો હોય છે અને અગ્નિમાં પણ ફેરફાર થતો હોય છે, અને એટલે જ આયુર્વેદમાં જે છે એ વિશિષ્ટ ઋતુચર્યાઓ આપેલી છે. અગ્નિ બારે જેમ ઠંડક વધે, આપણે બધાએ એવું અનુભવ્યું હશે કે શિયાળાની અંદર જે છે ને ભૂખ સરસ લાગે, એકદમ કકડીને લાગે, બરાબર. ઉનાળાની અંદર જે છે એ ઠીક ઠીક લાગે, અને ચોમાસાની અંદર લાગે પણ તમે ખોરાક જો ભારે લઈ લીધો તો પછતા બહુ જ વાર લાગે, બરાબર. આવું તમે નોટિસ કરો, ચોમાસાની અંદર ભજીયા ખાધા પછી એસિડિટીનું પ્રમાણ વધી જાય છે, જ્યારે એ જ ભજીયા તમે શિયાળામાં ખાશો તો તમને એટલી એસિડિટી નહીં થાય, કેમ કે ચોમાસાની અંદર જે ભૂખ લાગે છે, ચોમાસાની અંદર જે છે એ સાહેબે સમજાવ્યું એમ વિષમાગ્નિ હોય છે. અગ્નિ જે છે એ થોડો મંદ પડી જાય છે, કેટલીક વખત
ત્યારે વાતાવરણ પણ ફરતું રહેતું હોય છે, ક્યારેક વરસાદ છે તો ત્યારે જે છે એ પાચન શક્તિ નબળી પડે છે, અને વળી 3 દિવસ વરસાદ પડ્યા પછી વરસાદ બંધ થઈ ગયો અને ગરમી ઉત્પન્ન થઈ તો ત્યારે પાચન શક્તિ નોર્મલ થઈ જતી હોય, જે પહેલા હોય એને પ્રાપ્ત કરી લેતી હોય છે. બરાબર. તો જે ચાલુ વરસાદે તમે ભારે ખોરાક ખાઈ લેશો, આમ તો ભજીયા બધાને પ્રિય હોય છે વરસાદ વખતે, પણ તમે ખાઈ લેશો વધારે પ્રમાણમાં એ તો બની શકે તમે માંદા પડી શકો. બરાબર. અને વરસાદ રહી ગયો છે ને ત્યારે તમે ભજીયા ખાશો તો એવું પણ બની શકે કે તમે માંદા ના પડો. એટલે ચોમાસાની અંદર જે છે પર્ટિક્યુલર જે છે એ વિષમાગ્નિનું ઋતુ હોય છે, અને એટલે જ આયુર્વેદ એવું કહે છે કે એક કાલ ભોજન, અને તમે જોજો મેક્સિમમ ઉપવાસ પણ ત્યારે આવતા હોય છે, શ્રાવણ મહિનો છે, વ્રત છે, શું કામ એક કાલ ભોજન કરવાનું છે, અને એ પણ જે છે માત્રાવત, એટલે કે ભાવે એટલે વધારે નથી ખાઈ લેવાનું. એવી રીતે શિયાળાની અંદર જે છે એ આપણા બધા પાક ખવાય છે, એનું કારણ એ છે કે શિયાળાની અંદર જે છે એ આપણું અગ્નિ જે છે એકદમ વધ્યો હોય છે, નોર્મલ જે તમારો હોય છે એના કરતાં, અને ઉનાળાની અંદર જે છે એ હળવા અને ખાસ તો દ્રવ એટલે કે દાળ ભાત છે કે થોડાક ઢીલા આહાર લેવાનું જે છે એ કહેલું છે, કેમ કે ત્યારે જે છે આપણું અગ્નિ જે છે થોડું મંદ હોય છે. એના માટે કરીને આ ઋતુ અનુસાર જો આહાર ન લેવામાં આવે તો જે છે એના દ્વારા રોગો જે છે ફરીથી ઉત્પન્ન થઈ શકતા હોય છે. બરાબર. અત્યારના જ્યારે આહાર લેવાની ને ભૂખની જ્યારે વાત થઈ રહી છે, ત્યારે પહેલાની એક લાઈફસ્ટાઈલ હતી આપણે કે 3 ટાઈમ દિવસમાં આપણે જમવાનું ફિક્સ હતું, ત્યારે અત્યારના રાત્રિનું જાગરણ ને બધું વધી ગયું છે. એટલે એક તમારો અહીંયા સુધારો કરીશ કે આપણી જે પૌરાણિક જે રીત હતી ને એમાં ત્રિકાલ સંધ્યા એકકાલ ભોજન જ હતું, એટલે એકવાર જમવાનું અને 3 વાર નાવાનું, પછી દ્વિકાલ ભોજન અને દ્વિકાલ સંધ્યા આવી, 2 વાર નાવાનું 2 વાર જમવાનું. આ ત્રિકાલ ભોજન અને એકકાલ સંધ્યા થોડા સમય પહેલા હતી આપણા પેરેન્ટ્સ સુધી, હવે તો વારંવાર ખાવાનું ને કદાચ ક્યારેય નહીં નાવાનું, એના લીધે જ રોગો આવે છે એમ. એટલે જે ભલે તમે વધારે નહીં તો એટલીસ્ટ ભોજનનું પ્રમાણ જે છે વારે વારે લેવાનું એ ઘટાડી, ભૂખ લાગે ત્યારે અને મેક્સિમમ 3 વાર તમે ભોજન લ્યો તો તમે સ્વસ્થ રહી શકો. બરાબર છે. તો ત્યારે એક અત્યારે પહેલા આપણા જે પેરેન્ટ્સ છે 3 ટાઈમ જમવાનો આગ્રહ રાખતા હતા, પરંતુ અત્યારની ક્યાંક આખી જે સિનારીઓ છે આખો બદલાઈ ગયો છે, અત્યારના વધારે પડતું ભોજન લેવામાં આવે છે, જ્યારે હોય ત્યારે જનરલી યુવા જનરેશન જે યંગ જનરેશન છે એ લોકોને સામાન્ય રીતે વધારે ને વધારે ભૂખ લાગતી હોય છે, ત્યારે ખરેખર સાચી ભૂખ કઈ એ કઈ રીતે જાણી શકાય? હવે મેડમે પણ આપણે સમજાવ્યું કે એકકાલ દ્વિકાલ અને ત્રિકાલ, તો સાચી ભૂખ શું છે તો એનું એક કોટેશન આપેલું છે કે કાલ ભોજન આરોગ્ય કરણા, એટલે કાલ ભોજન એટલે યોગ્ય કાળમાં લીધેલી જે અન્ન છે એ આરોગ્યને પામે છે. તો આ કાલ શું છે તો આપણે જોઈએ છીએ કે આપણે અત્યારના સમાજમાં ગમે ત્યારે ગમે તે ખોરાક લેવાતો હોય છે, અથવા તો રાત્રે 2 વાગે હોય છે, 4 વાગે, 6 વાગે જ્યારે પણ ભૂખ લાગે ત્યારે થોડું આપણે લેતા હોઈએ છીએ. એટલે આપણી માનસિકતા એવી થઈ ગઈ છે કે ગમે ત્યારે આપણને ભૂખ લાગે ત્યારે ખોરાક લઈ લેવું. તો આ સાચી ભૂખ શું છે? હવે આપણે અત્યારે તમે આ ક્વેશ્ચન કર્યું કે સાચી ભૂખ શું છે એ આપણને ક્વેશ્ચન શું કામ થયું, કારણ કે આપણે છે એ પ્રકૃતિથી દૂર જતા જઈએ છીએ, જેમ જેમ માનવ આગળ વધતો ગયો એમ પ્રકૃતિથી દૂર જતા જઈએ છીએ. તો આવી ભૂખ છે એવી જ રીતના ઊંઘ છે. આપણે કદી એવો ક્વેશ્ચન નથી થતો કે મને ઊંઘ બરોબર આવી ગઈ કે નથી આવી ગઈ સવારે ઉઠીને, બરોબર? એવી જ રીતના ભૂખ છે એમાં પણ એવું છે કે સાચી ભૂખ શું છે એ આપણને ખ્યાલ નથી રહેતો. તો આટલા માટે લક્ષણ આપેલા છે કે સાચી ભૂખ કોને કહેવાય, તો જેમાં હૃદય પ્રસન્ન હોય, આપણા ઇન્દ્રિયો પ્રસન્ન હોય, શરીર આપણું લઘુ થઈ ગયું હોય, આપણા જે પણ વેગો છે મળમૂત્રના એ સરળતાથી પ્રવૃત્ત થતા હોય છે, બરોબર, શરીર હલકું લાગતું હોય છે, ત્યારે એમને સાચી ભૂખ લાગેલી છે એમ કહેવાય છે. ઘણી વખતે આપણે આવા બધા લક્ષણો ના હોય છતાં પણ આપણે 3 ટાઈમ ફિક્સ છે કે સવાર, બપોર ને સાંજ, બપોરનો 12 થાય એટલે આપણે ખોરાક લઈ લેવો એવું મગજમાં હોય છે, પણ એવું ખરેખર નથી કરવાનું. જ્યારે પણ આપણને સાચી ભૂખ લાગે ત્યારે જ ખોરાકનું ગ્રહણ કરવાનું છે. એના સિવાયમાં આપણે ખોરાક લઈએ અથવા તો એક કાળ સિવાય આપણે ખોરાક ગ્રહણ કરીએ તો રોગો થવાની શક્યતા વધારે છે. આને અનુલક્ષીને જ આયુર્વેદની અંદર અસન કરીને આપેલું છે, અધ્યસન છે, અનસન છે, સમસન છે. તો અધ્યસન એટલે એક ટંકનું આપણે જે ભોજન લઈએ છીએ એના ઉપર પચેલું ના હોય છતાં પણ આપણે બીજી ટંકનું લઈ લઈએ. એક વખત આપણે 12 વાગે જમી લીધું છે, પછી 4 વાગે કોઈ મહેમાન આવે છે અને એમ કહે છે કે નાસ્તો લઈ લો, તો એક વખતનું જે 12 વાગાનો જે ખોરાક છે આપણા શરીરની અંદર પાચન થયેલ ના હોય છતાં પણ આપણે એ ખોરાકને બીજી વખતે લઈ લઈએ.
चार वगे तो ये शू थे अध्यसन थी गयु तो आवी ज रीतना साची भूख शू है तो यहाँ आज लक्षणों कीधेला है कि मल और मलमूत्र वेगो है योग्य प्रवृत्त थे होइए शरीर आप हलकू होइए तो ये योग्य काल है भूखन। હજી આમાં એક વસ્તુ કહીશ કે ઘણી વખત ક્વેશ્ચન થતો હોય છે કે મને તો ભૂખ લાગી છે પણ તો એને ખબર કેમ, અત્યારે ખાસ તો લોકડાઉનની અંદર પબ્લિકને 2 કલાકે કંઈક ખાવા જોઈએ છે, તો ખબર કઈ રીતે પડે કે જે અત્યારે ભૂખ લાગવાની ઈચ્છા થાય છે એ સાચું છે કે ખોટું છે? તો એના માટેનું એક કહીશ કે જ્યારે પણ તમને એવું લાગે ને કે હજી 2 કલાક પહેલાં તો તમે જમ્યા હતા અને ફરીથી તમને ભૂખ લાગી છે, તો એ સાચી છે કે નહીં એ જાણવા માટે કરી અને ગરમ પાણીને થોડું ગરમ કરવાનું અને ગરમ પાણી પીવાનું. જો તમારી ભૂખ ખરેખર સાચી હશે ને તો ભૂખ વધશે, અને જો એ ખોટી ભૂખ હશે ને તો ભૂખની શાંતિ થઈ જશે. એટલે ઘણી વખત ભૂખ જે છે એ શારીરિક નહીં પણ માનસિક હોય છે, ખાવાની ઈચ્છા થતી હોય છે, એટલે આપણને જે પાચક સ્ત્રાવોનો સ્ત્રાવ આ વસ્તુ છે જ, ખોરાક ભૂખ લાગે ત્યારે જ પાચક સ્ત્રાવોનો સ્ત્રાવ થાય એવું નથી, ઘણી વખત સરસ સુગંધ આવે ને પણ પાચક સ્ત્રાવોનો સ્ત્રાવ થતો હોય છે. તો એ વખતે સાચી ભૂખ અને ખોટી ભૂખ વચ્ચેનું તમારે જાણકારી મેળવવી હોય તો ગરમ પાણી થોડું પીવું 1 ઘૂંટ 2 ઘૂંટ જેટલું, તો જો સાચી ભૂખ હશે તો ભૂખમાં વધારો થશે અને ખોટી ભૂખ હશે તો ભૂખની શાંતિ થઈ જશે. આ ઉપરાંત અત્યારના જ્યારે આહાર લેવાની વાત થઈ છે, સામાન્ય રીતે 2-2 કલાકે આહાર લેવાની સલાહ આપવામાં આવતી હોય છે કે વધારે ને વધારે જમવું, તો એ કેટલી હદે યોગ્ય છે અને સ્વાસ્થ્ય માટે કેવી અસરો થશે? તમે બહુ જ સરસ પ્રશ્ન પૂછ્યો, સ્પેશિયલી ડાયટ માટે કરીને. આજકાલ મેં જોયું છે કે એવી એક ભ્રમણા છે કે 2-2 કલાકે ખાવું પણ થોડું થોડું ખાવું એટલે વજન ઉતરે, અને ઉતરતું જોવાય મળે છે, એવું નથી કે નથી જોવા મળતું. આ પ્રેક્ટિકલી વજન ઉતારવા માટે પ્રૂવ થયેલી વસ્તુ છે. એટલે પબ્લિક એવું પૂછે છે કે તો તમે શું કામ ના પાડો છો 2-2 કલાકે ખાવાની? તો એના માટેનું એક બહુ સરસ કારણ કહીશ કે મેં આગળ તમને જે રીતે સમજાવ્યું કે અગ્નિ જે છે એ ખાલી ખોરાકના પાચન માટે જવાબદાર નથી, ડાયજેશન પતી જાય અને પછી અગ્નિ જે છે એનું કામ પતી નથી જતું, એબ્ઝોર્પ્શન માટે પણ એ એટલે જ રિસ્પોન્સિબલ છે. દરેક જે ધાતુઓ છે એ દરેક ધાતુના પોષણ માટે કરીને પણ અગ્નિ એટલી જ જવાબદાર છે. હવે થાય છે શું કે તમે 2 કલાકે જમો અને તમે થોડું જમો, એટલે જ્યારે તમને ખરેખર ભૂખ હતી ત્યારે તમે ભૂખ કરતાં ઓછું જમ્યા, બરાબર, અને પછી સાહેબે સમજાવ્યું એમ કે હજી એનું પાચન વ્યવસ્થિત રીતે થયું નથી અને તમે 2 કલાકે વળી થોડુંક ખાધું, તો એ અધ્યસન થયું. એટલે ઓલરેડી અગ્નિ જે છે એ પોતાના એક પ્રોસેસમાં પડી છે, આગળ આવેલા ખોરાકને એ વ્યવસ્થિત પચાવે છે. જનરલી આહાર પાચનનો કાળ જે છે ને એ 4-6 કલાકનો છે, તમે એક ટાઈમ જમો ને એટલે એને પચી અને આપણા શરીરની ધાતુઓની અંદર ભળી જતા 4-6 કલાક લાગે, બરાબર. એટલે એની વચ્ચે તમે બીજો ખોરાક નાખો ને એટલે બંને બાજુનું કામ અટકે, સમજો છો? હજી આગળનો ખોરાક જે છે એ વ્યવસ્થિત ડાયજેસ્ટ થઈ રહ્યું છે, બરાબર, એમાંથી શરીરની ધાતુઓ બની રહી છે અને એ પ્રોસેસમાં અગ્નિ પડેલી છે અને તમે આ સાઈડથી બીજો ફૂડ નાખી દીધો, એટલે અગ્નિનો જે બંને સાઈડ ડાયવર્ઝન થાય, બંનેમાંથી એક એક કામ પૂરું ન થઈ શકે, એટલે અપચો ડેવલપ થાય, બરાબર. અપચો ડેવલપ થાય અને બીજી બાજુ શું થાય કે જે ડાયજેસ્ટ થયેલું ફૂડ હતું એનું પ્રોપર એબ્ઝોર્પ્શન ના થઈ શકે એટલે ડેફિશિયન્સી ડેવલપ થાય, વિટામિન્સ છે કે હિમોગ્લોબિન છે એની, એટલે આજે વિટામિન B12 ડેફિશિયન્સી જે છે એ આજનો બહુ મોટો પ્રશ્ન છે. તો એનું કારણ પણ ઘણી જગ્યાએ આ જોવા મળે છે કે તમે 2-2 કલાકે જે ખોરાક લ્યો છો ત્યારે તમને નથી ભૂખ હોતી, બરાબર, આગળનો ખોરાક હજી વ્યવસ્થિત રીતે પચ્યો નથી હોતો. તો એના લીધે શું થાય છે, એક તો તમારું પાચનતંત્ર જે છે એ લાંબા સમય, આ વસ્તુ 1-2 દિવસથી નથી થતી, તમે 2 દિવસ એવું કરશો તો તમને કંઈ નહીં થાય, પણ 1 મહિનો 2 મહિના 3 મહિના જ્યારે તમે કન્ટિન્યુ આ ટાઈપની લાઇફસ્ટાઈલ ફોલો કરો છો ત્યારે શું થાય છે કે તમારા ખોરાકનું જે છે એ પ્રોપર પાચન ન થવાથી એ અપચેલો ખોરાક જે છે એ શરીરમાં ભેગો થતો જાય છે. એના લીધે તમે જોજો આવા વ્યક્તિઓની અંદર લાંબા કાળે જે આળસ, કમજોરી, નાના નાના કામમાં થાકી થવું, એ લોકો ખુદ એવી કમ્પ્લેન કરતા હોય છે કે પહેલાં જેટલી કોન્સ્ટન્ટ વિચારવાની કેપેસિટી, યાદ શક્તિ ઓછી થવી, વાળ ખરવું, બરાબર, આવી બધી જે તકલીફો છે ને, અથવા તો નંબર આવવા આંખના, આ બધી જે છે આના લીધે જે છે લાંબા કાળે જોવા મળે છે. અને બીજી ડેફિશિયન્સીસ, ક્રોનિક ડેફિશિયન્સીસ ડેવલપ થતી હોય છે, કેમકે જે ખોરાક આગળ લીધો તો અને પાચન પણ બરાબર થઈ ગયું છે, હજી એનું અધૂરું કામ બાકી છે શરીરની અંદર એબ્સોર્બ થવાનું અને એના પહેલાં જ તમે બીજું એને આપી દીધું કામ,
એટલે આ પદ્ધતિ જે છે ડાયટની, એ નો ડાઉટ તમારું વજન ઉતાર દેશે, પણ એ જે વજન ઉતારશે એ એકચ્યુઅલી જે ઉતરવું જોઈતું હતું એ નહીં ઉતારે, એના બદલે જે જરૂરી પોષક તત્વો હતા એની ખામી કરીને ઉતારશે. એટલે એ પદ્ધતિ સાવ ખોટી છે. વજન ડાયટ માટેની અગર કોઈ પદ્ધતિ છે તો એ એક જ છે કે ભૂખ લાગે ત્યારે જમો, અને ત્યારે એવો ખોરાક જમો કે જેના લીધે શરીરની અંદર મેદ જમા ન થાય અને પણ પોષણ જળવાઈ રહે. એટલે એ જે છે એ ખોટી માન્યતા અને ખોટું મિથ છે જે દૂર થવી બહુ જરૂરી છે. એક માન્યતા આપણા જે સમાજ છે એમાં હોય છે ફિટનેસ રિલેટેડ, આપણે જયારે ખોરાક લઈ લીધો હોય છે, જેમ કે 12 વાગે મેં અત્યારે ખોરાક લીધો છે તો 4 વાગે નો જીમ નો ટાઈમ છે, મારે જીમ કરવું અથવા તો સવારે મારે જવાનું હોય, તો પ્રી વર્કઆઉટ સેશન પોસ્ટ વર્કઆઉટ સેશન, તો એમાં આપણે જે કેલરીઝ લઈ લઈએ છીએ અથવા તો આ ખોરાક લઈ અને પછી જીમ કરવા જઈએ છીએ, તો એ ખરેખર ખોટું છે. એમાં કેવું થાય છે કે આપણે જ્યારે ખોરાક ગ્રહણ કરી લઈએ અને પછી તમે જો વ્યાયામ કરો છો તો એ પણ છે એ શરીર માટે નુકસાનકારક છે, અને એમાં પણ વજન ઘટાડવા જતા હોઈએ છીએ, અને ત્યારે આપણે 12 વાગે જમી લીધું છે અને વજન ઘટાડવા માટે આપણે 4 વાગે જીમમાં જઈએ છીએ, અને આગળનું જો ખોરાકનું પાચન નથી થયું તો એ ઉલટાનું વજન વધારે છે કસરત કરવા છતાં પણ. એટલે આવી આપણા સમાજમાં એક ગેરમાન્યતા છે કે પોસ્ટ અને પ્રી વર્કઆઉટ ડાયટ આપણે જે લઈએ છીએ એ ખરેખર શરીરને નુકસાનકારક છે, એ આપણે સમજી વિચારી અને અગ્નિની સ્થિતિને ધ્યાનમાં રાખી અને એનો ડાયટ પ્લાન કરવાનો હોય છે. એના લીધે એસિડિટી જેવા પ્રોબ્લેમ્સ પણ થતા જોવા મળે છે. બરાબર. જે જીમ જતા લોકોની અંદર જે એસિડિટી થાય છે એ શું કામ થાય છે કે ખોરાક હજી પચ્યો ન હોય અને એ લોકો વ્યાયામ કરવાનું શરૂ કરી દે છે, એના લીધે એ થતી હોય છે. એટલે એ બહુ સરસ પોઈન્ટ આઉટ બોલી છે. બરાબર. અત્યારના તમે જે રીતે વાત કરી, મને હજુ એક પ્રશ્ન ઉદ્ભવે છે કે અત્યારના ચિકિત્સા વિજ્ઞાને ખૂબ સારી એવી પ્રગતિ કરી છે, છતાં પણ અત્યારે રોગગ્રસ્ત લોકોનું પ્રમાણ વધારે છે, તો તેનું કારણ આપ શું માનો છો? સ્વાસ્થ્ય વિશેની જે છે એ અણસમજ અથવા તો મિથ્યા સમજ. અત્યારે યુટ્યુબ ઉપર વિડીયોઝ જોઈ જોઈને હેલ્થ વિશેનું નોલેજ લેવાવાળા અને વોટ્સએપ ઉપર અધૂરી જાણકારી મોકલવાવાળા લોકોની સંખ્યા અતિશય વધી ગઈ છે. ઘણી વખત મેં ઘણા લોકોને એવી રીતે જોયા છે કે ખાલી આખો દિવસ જે છે ફ્રૂટ ડાયટ ઉપર જ રહે, સ્કિન ડિઝીઝમાં સોરી ચામડી માટે ફ્રૂટ સારા આટલી ખબર હોય એટલે ચામડીના રોગોની અંદર પણ બધી જ પ્રકારના જે છે ખાલી ફળોના આહાર ઉપર રહી જતા હોય, અથવા તો જે છે એ અલગ અલગ ફ્યુઝન ફૂડ જે લેતા હોય છે કે જાણબાર કે આ બે વસ્તુને મિશ્ર કરવાથી મને ખરેખર હેલ્થને ફાયદો થશે કે નુકસાન થશે એનું પૂરતું જાણકારી વગર ખાલી અને ખાલી યુટ્યુબ ચેનલ ઉપર જોઈને અથવા તો વોટ્સએપનું જ્ઞાન મેળવી અને જે છે એ એનો ફોલો કરવાનું ચાલુ કરી દેતા હોય છે, તો એના લીધે જે છે એ જાણતા અજાણતા પોતાના સ્વાસ્થ્યને જે છે એ નુકસાન પહોંચાડતા હોય છે. તો મારો એક રિક્વેસ્ટ છે આજે બધાને કે તમને કોઈ પણ પ્રશ્ન હોય તમારી હેલ્થ રિલેટેડ, તમારા ફૂડ રિલેટેડ, અથવા તો તમે કંઈ પણ વોટ્સએપમાં વાંચ્યું છે આયુર્વેદ વિશે, તો એના માટે કરી અને સૌથી પહેલાં તમે તમારા વૈદ્યને સંપર્ક કરો અને એના વિશેની પૂરતી જાણકારી મેળવો. જુઓ, દરેક આહાર જે છે એ દરેક વ્યક્તિ માટે સ્વાસ્થ્યપ્રદ હોય એવું બિલકુલ જરૂરી નથી. દરેક વ્યક્તિ જે છે એ પોતે એક પોતાનામાં વિશેષ છે. આ વસ્તુ આપણે જે છે એ સ્કિલ માટે કરી અને જે સ્કૂલની અંદર જે છે રેન્ક્સ અમુક ના આવતા હોય અને અમુક ના આવતા હોય એના માટે ઘણી વખત સમજાવતા હોય છે, પણ જેટલી એ વાત જે છે એ સ્કિલ્સને લાગુ પડે છે એટલી જ આ વાત જે છે એ તમારા સ્વાસ્થ્યને પણ લાગુ પડે છે. એટલે હું એ આજે જે સ્વાસ્થ્યનો ચિકિત્સા વિજ્ઞાનનો આટલો વિકાસ હોવા છતાં પણ જે સ્વસ્થ વ્યક્તિ જે છે એ સ્વસ્થ નથી રહી શકતું એનું કારણ મારા હિસાબે તો સૌથી મોટું એ જ છે કે સ્વાસ્થ્ય વિશેની કાં તો સમજ જ નથી અથવા તો જે છે એ મિથ્યા સમજ છે, અને એને આંખ બંધ કરી અને ફોલો જે કરવામાં આવે છે એના લીધે આ વસ્તુ થતી જોવા મળતી હોય છે. વ્યંધત્વ માટેની વિશ્વસ્તરીય કક્ષાની સારવાર આપતું સૌરાષ્ટ્રનું એકમાત્ર વિશ્વસનીય નામ એટલે વિંગ્સ IVF સ્પેશિયાલિટી હોસ્પિટલ. એક્સક્લુઝિવ ઇન્ફર્ટિલિટી માટેનું વિશાળ યુનિટ કે જ્યાં આપની માનસિક, આર્થિક તેમજ સારવાર લક્ષી સંપૂર્ણ કાળજી લેવાય છે. આકર્ષક હોસ્પિટલનો માહોલ, વિશાળ વેઇટિંગ એરિયા, સંપૂર્ણ વૈજ્ઞાનિક રીતે કાઉન્સેલિંગ કરતા સ્ટાફ, અતિ આધુનિક તથા અતિ વિશાળ IVF લેબ એ વિંગ્સ હોસ્પિટલની ખાસિયત છે. અહીં
अति नम्र, विवेकी अने सभ्य स्टाफ आपने आवकारशे। आप अहीं पोते को अनुभव करशो, आपनी लागणीओने अहीं वाचा मळशे। महत्तम परिणाम संपूर्ण वैज्ञानिक ढबे, आपना निसंतानपणानो उकेल आपना द्वारे। आप चौकस कहशो कि विंग्स छे तो विश्वास छे। विंग्स आईवीएफ स्पेशियालिटी हॉस्पिटल, नानावटी चौक, राजकोट। બીજું એક છે કે આપણા જે સંકલ્પ હોય ને એ તરફની જીવની ગતિ હોવી જોઈએ, પણ આપણી પાસે વિકલ્પો એટલા બધા વધી ગયા છે. એક જ આપણને ભૂખ લાગે છે તો આપણા શરીર માટે શું શું જરૂરી છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ, તો એને અનુલક્ષીને ખોરાક ગ્રહણ ન કરી અને આપણે આખું મેનુ જોઈએ છે કે આ પણ ખવાય છે, આ પણ ખવાય છે, બરોબર છે? તો આ છે વિકલ્પ થઈ ગયા. જેટલા વિકલ્પો વધે છે ને એમ શરીરમાં રોગોનું પ્રમાણ પણ વધતું જાય છે અને નવા નવા રોગો આવી જઈએ છે. એવી જ રીતના બીજું એક ઉદાહરણ લઈએ કે આપણે કોઈ મોટર કાર છે અથવા તો આપણી કાર છે એ બગડી હોય, બગડી જઈએ તો આપણે શું આપણે રીતે રિપેર કરશું? નહીં, આપણે કોઈ મિકેનિક છે એને બતાવીશું. આ તો આપણું શરીર છે, એ છે લાઈવ આપણું બોડી છે, તો એમાં તો આપણે કોઈ પણ આપણને ખરાબી આવે અથવા તો કોઈ પણ રોગ થાય તો આપણે શું બીજા બધા નુસખાઓ છે અથવા તો છાપામાં અથવા તો એડ આવેલી હોય છે એ બધું લઈ અને આપણા શરીર ઉપર ટ્રાય કરતા હોઈએ છીએ. તો આપણું શરીર શું છે? એક મંદિર છે, એને આપણે ધ્યાન રાખવાનું હોય. બીજો જે તે ખોરાક આહાર વિહાર લઈ અને શરીર બગડે છે બગડે નહીં એનું ધ્યાન રાખવું જોઈએ. અને વૈદ્યની સલાહ અનુસાર અથવા તો કોઈ પણ તમારા શરીરમાં ફેરફાર થાય છે તો આપણા જે આજુબાજુના વૈદ્ય છે એમને કન્સલ્ટ કરાવી અને પ્રોપર ટ્રીટમેન્ટ કરવી જોઈએ. પોતાની રીતે જો આપણે કોઈ પણ દવા લઈએ તો રોગો થવાની શક્યતા વધે છે. બરાબર, ખૂબ જ સરસ રીતે આજે આપ બંને અમારા દર્શકોને ત્રિદોષ અને અગ્નિ વિશે માહિતી આપી. ત્યારે દર્શક મિત્રો, હવે તમે પણ યાદ રાખજો કે તમે સોશિયલ મીડિયા સાઇટ ઉપરથી કોઈ ડાયટ ચાર્ટ ફોલો કરતા હોય તો હવે એ છોડી દેજો અને કોઈ વૈદ્યને કન્સલ્ટ કરજો. ત્યારે ખાસ અમારા હરેક કાર્યક્રમમાં અમે આપના માટે ટિપ્સ લઈને આવતા હોઈએ છીએ. ત્યારે ડોક્ટર રવિ આપને આજ એક સ્વાસ્થ્યને લઈને ટિપ આપશે. હવે આપણે ઘણી વખતે એવું જોઈએ છીએ કે ઘણા બધાના મનમાં ક્વેશ્ચન હોય છે કે પાણી કેટલું પીવું જોઈએ. આપણે ઘણા બધા લેખ પણ જોઈએ છીએ કે દરરોજનું 2 લિટર પાણી પીવું જોઈએ, 4 લિટર પાણી પીવું જોઈએ, અથવા તો હેલ્થ કોન્શિયસ હોઈએ તો 6-7 લિટર પાણી પીવું જોઈએ. એવી પણ ઘણા બધા ટિપ્સ આપતા હોય છે. તો આયુર્વેદ અનુસાર પાણી કેટલું પીવું જોઈએ તો એનો એક જ સાદી ભાષામાં અને સિમ્પલ જવાબ છે કે જ્યારે તરસ લાગે ત્યારે તેટલું જ પાણી પીવું જોઈએ. તરસ લાગે એટલું પાણી પીવું જોઈએ. એવું જરૂરી નથી કે તમારે 2 લિટરની જરૂર છે તો આખા દિવસમાં તરસ ના લાગી હોય છતાં પણ આપણે પાણી પીધા રાખીએ, તો એવી જરૂરી માન્યતા નથી કે જ્યારે આપણને 2 લિટર અથવા તો 4 લિટર જ પાણી પીવું જોઈએ. જ્યારે તરસ લાગે ત્યારે પાણી પીવું જોઈએ, એનાથી શરીરની અંદર આરોગ્ય જળવાઈ રહે છે. હા, એક વસ્તુ હું એ ઉમેરીશ કે જ્યારે પણ પાણી પીવો ને થોડી શાંતિથી પીવો. અત્યારે ઘણી વખત એક સાથે બોટલ ઊંધી પાડી અને અડધી બોટલ પાણી ઘટઘટાવી જવામાં આવે છે, એનાથી પણ એ પાણી તમને ફાયદાકારકના બદલે નુકસાનકારક થઈ શકે છે. તો ગ્લાસમાં લઈ શાંતિથી પાણી પીવું આ પણ એક જે છે સ્વાસ્થ્ય માટે જરૂરી વસ્તુ છે. મેડમ, સવારે પણ આપણે કોઈ પણ વ્યક્તિ હોય છે કે સવારે ઉઠીને સીધું 1 ગ્લાસ અથવા તો અડધો જગ એક પાણી પી લે છે, એ પણ એવા પણ પેશન્ટ આવે છે. તો એવું બિલકુલ કરવાનું જરૂર નથી. જ્યારે આપણને તરસ હોય ત્યારે જ પાણી પીવાનું છે. ખાસ તો તમે જે રીતે વાત કરી પાણી પીવાની, ત્યારે મને એક પ્રશ્ન ઉદ્ભવે છે કે પાણી પીવાની આમ સામાન્ય રીતે 2 રીત હોય છે, એક મોઢે લગાડીને ઊંચેથી, તો કઈ રીતે ખાસ પાણી પીવું જોઈએ? મોઢે લગાડીને ઊંચેથી પાણી પીવાથી જે છે ને એ અંદર જે છે એ ગેસ થવાની સંભાવના છે. આ એક વસ્તુ જે છે એ ઓબ્ઝર્વેશનનું તારણ છે. ગ્લાસમાં પાણી લઈ અને એને મોઢે લગાડીને શાંતિથી આમ તો બેસીને જ પાણી પીવું જોઈએ, ઊભા ઊભા પાણી, અને આ વડીલો તમને સલાહ આપતા હશે કે બેસીને પાણી પીવો, ઊભા ઊભા ના પીવો. એટલે આ વસ્તુ જે છે એ ગ્લાસમાં લઈ અને મોઢે લગાડીને બેસીને જો શાંતિથી પાણી પીવામાં આવે ને તો એ પાણી સ્વાસ્થ્યપ્રદ થાય છે. કેટલીક વખત ઊંચેથી પીવાના પાણીના લીધે પણ ઘણી વખત જે છે એસિડિટીની પ્રોબ્લેમ્સ કે ગેસની પ્રોબ્લેમ થતી હોય છે. ખૂબ ખૂબ આભાર આપ બંનેનો. દર્શક મિત્રો, આજના આપણા કાર્યક્રમમાં આપે ઘણી બધી માહિતીઓ મેળવી, ત્યારે આજની આપણી આ મુલાકાતને વિરામ આપીશું. ફરી નવા મુદ્દા સાથે મળીશું. ત્યાં સુધી જોતા રહો અબ તક હેલ્થ વેલ્થ. સ્વસ્થ રહો, મસ્ત રહો. નમસ્કાર.